તે વાત તો કરી હતી, ફોન કર્યો તો તારા બેનને. જો ભાઈ જો અહીં જો, એવડું બધું આ લોકો તાળું ટીંગાડીને હોય છે. બોલો, લાવો સાવી તો આપો, તમારે ન આવવું તો કઈ નઈ, કે કઈ છે ને ખજાનો? એટલે હા સાવી તો આપી દીધી. જોશ ને એટલે જ આવ્યો લાગે કા. અને આ કેવાના પાન છે? આ કેવાના છે? અત્યારે જો બ્લોગર નું ટ્રેનિંગ લે છે અને આવી રીતના ભાઈ બ્લોગ શૂટ કરવાનો હોય ને, અત્યારે છે ને ભાઈ અમારે જવાનું છું ક્યાં ખબર તમને? આની બેન ના ઘરે. અને એના બેન ક્યાં રહે છે? સુરડીમાં રહે છે. કેટલા દિવસ થી ભાઈ જોશના મને કે ભાઈ જાવું જાવું જાવું, અને જવાનું કારણ શું હતું? ચુલડી તો પહોંચી ગયા જોશના બેન ના ઘરે. અમારો પોપટ થઈ ગયો. તે વાત તો કરી હતી, ફોન કર્યો તારા બેન ને. જો ભાઈ અહીં જો, અહીં જો, એવડું બધું આ લોકો તાળું ટીંગાડીને હોય છે. બોલો શું કહું, તોડી નાખશો આપડે? આના બેન ક્યાં કીધા વિના હોય ગયા ને એ ખબર નથી. મોટે ઉપાડે મને કે હાલો ભાવે જલ્દી જાઉં, મેં મારી બેન ને ફોન કરી દીધો, ફોન કરી દીધો ના આવે છે. એવડું બધું તાળું લટકાડીને હોય છે, હું તો કહું તોડી નાખશું. હે ફેમિલી, એવું કરાય ના કરાય ભાઈ? કાલે વારે કોઈ કહેવા તાળા તોડીને હોય છે ને બાનું આપણું આવી જાય, એટલે છે ને આ મજા કે વાળો છે ને ઢોર હાચવતા હશે. કદાચ જોશના ને એવું કેવું છે, મને તો ખબર નથી. જાય તો ત્યાં ફેમિલી, અત્યારે અમે વાડામાં આવી ગયા છે. હજી જોશનાના બેન ની ખબર નથી, પણ અમે ડાયરેક્ટ વાડામાં પણ ઘૂસી ગયા. ને ભાઈ જો છે ને, જોશના કેટલી કલમ છે અહીંયા? ચાર કલમ છે ફેમિલી. જો એક આ પહેલી, આ બીજી, આ ત્રીજી ને આ ચોથી, પણ એક પણ કલમમાં એક પણ કેરી નથી કે એક પણ મોરનું કાંઈ ડીંડલું નથી. આ વર્ષે ભાઈ છે ને ખાવાના કેરીના એટલા ફાફા પડવાના છે ને કે વાત જવા દઉં. બાકી છે ને ભાઈ જો મોર અહીંયા આવ્યું હોય છે, જો આ બરી ગયો દેખો, જો અહીંયા થોડોક દેખાય. નારેડી ક્યાં આપડી છે ખબર ને ભાઈ? આ લોકો અહીંયા છે ને બધું ભાઈવું તો ખરી બરાબર. અમારે વાડામાં જોઈએ લીંબુડીને બધું, જો લીંબુડીને બધું છે, પણ હે ને મને ખબર નથી કે એક જો અહીં પણ કલમ છે, જરી પાંચમી કલમ, પણ છે ને આ વખતે શું લાગે આપણે ખાવાની કેરી આપણે પછી મગાવી છે. અહીં બાકી હોત તો આપણે અહીંથી ભલે ઓર્ડર દેતી તો કીને આપણે વા ઓલા ગુંદરણ કે કઈ મને તો ખબર નથી. આ એમ હાંજે જ ફોન કરી દેતો. આ લોકો જો રીંગણી ને લા ભીંડા ને બધી વાઈ દીધું. આ ઝાડ જો, હું ઝાડ લીલા લીલા પણ પાન છે. હા હા, હાડો હાડો, આ તો કી કલર છે જો? હળો આ તો કઈક અલગ છે ફેમિલી. જો અહીંયા આવું હશે ને આવું હશે ને છે એક જ ડેર મગા એ બધી સમજાજો. તો તારી બેન ને કોઈ જલ્દી આવે ક્યાં ભાગી હશે મને ખબર નથી. આગત ની દેખી ગયેલા કે કઈ ઢોળતો હોય છે ને ભાઈ, વટકે નહીં માટે થઈને આપણે બહુ ડિસ્ટર્બ ના કરીએ. આવે ને પછી ને કહીએ કે આવું કરાય, બોલાવીને તમારે તાળું મારીને વહી જવાય. પણ તમે મેં ડેલી એવડું તાળું ટીંગાડીને વહી આવી જાય. લાવો સાવી તો આપો, તમારે ન આવવું તો કઈ નઈ, કે કઈ છે ને ખજાનો? એટલે હા સાવી તો આપી દીધી. જોશ ને થાળું ફેમિલી, સાવી તો આપણે આપી દીધી. ઘેર છે ને જોયે તાળા બાળા ખુલીને, જો કઈ હોય ને તો કાઢી જ લઈએ. તો લક્ષ્મીબેન થોડું ઘણી ઘણી કામ કરતો હતા ને, ત્યાં અહીંના જ મારા માસી નું ઘર છે, તો ન્યાય અહીં પણ અમારો પોપટ થઈ ગયો. શું છે જોશ ને, બંધ છે? તો ભાઈ હશે ને બંધ છે અંદર થી તો ખોલવા. નક્ષ ખખડાય તો ભાઈ ખખડાય, નકો ખકડાવે ખોલે કે નહીં, કોઈક આવશે તો ખરી ભાઈ માસી કે નહીં. તો ફેમિલી પાછા પહોંચી ગયા છે જોશના બેન ના ઘરે. અને જો જોશના છે ને શું કરવા, બે ગઈ લહણ ખોલે કે લહણ વાળી ચટણી બનાવી છે તારે? કે બાપા ભજીયા? આ ભાઈ રોટલા શાક માં બતાવો લે ફેમિલી. રોટલા શાક, ખીચડી, દહીં, છાસ, પછી રવો. એટલે ભાઈ આ જો આટલું બધું અહીંયા આવીને મહેમાન ને આવું બધું કઈ કરાવે, ખોટી ના કરાવે ભાઈ. આપડે તો રોટલો ને શાક હોય એટલે બહુ સારા સારું, એના જેવું કોઈ પૂગે જ નહીં. એટલે આપડે કઈ કરવાનું નથી થતું, તું આ રીતના સમજાવી દે બરાબર. હા તો વાંધો નહીં. અમારા નક્ષભાઈ ને જો આરું લઈને આમ રમવા વહી ગયો. નક્ષભાઈ ને જો આવીને ખટારા બટારા ના હાથમાં આવી ગયા, રમવા મંડી ગયો. આરુભાઈ બધી આપી દીધું.
બેન ખીચડી ખવાય ભાઈ, ખટારામ બેન ખવાય, ઇમા બેન ખવાય. હા જો ફેમિલી ભાઈ, અહીંયા રમવા આવ્યો ને ત્યાં ખટરામ બેન ખીચડી ખાવે. ખીચડી તો ગમે ત્યાં જાય, જોશના ઘર ખવડાવી જ પડે. કેમ કા ત્યાં હું રોજ બનાવે કે આટું થઈને બનાવડાવી સ્પેશિયલ? ઓહો, હું ઉતરું તો ઉતરી જા ને, એમાં બેન આમ પણ ન ખવાય. હાલો હાલો હાલો, અટાણા પાછો છે ને ફેમિલી, અમારે અટાણા ખાય હે તો ખાય, બાકી પાછો વાળી વાયડો થાય ને તો કઈ મનમાં આવી જાય ને તો ભાગીને પોયો જાય. એટલે જો જો પડ્યો ને તો એમ કરીમાં સ્પેશિયલ ભજીયા બનાવવાનો છે. લક્ષ્મી બેને છે ને ભાઈ આ રવો હેકી નાખો, કીવાનાથી ભાઈ કે પ્રકાશ પડશે તો મને કઈ નહીં દેખાય છે. મેં કીધું હવે લાઈટ નથી કરવી. તો ફેમિલી આપણે છે ને અહીંયા આવ્યા છીએ અને ફાઇનલી જમવાનું થઈ ગયું છે ત્યાર. અને જો બધી થાળી બધાની તૈયાર થઈ ગઈ છે ને, જો ભાઈ ખાખડી તીખી તીખી અને પાપડ ને આ રવો અને શાક ને ભજીયા ને જો વા લક્ષ્મી બેન ને બકડી ઉપર માંડી દીધું છે ને બધા માટે ભજીયા બનાવે છે. વહેલા જમીન વહેલા ઘેર જાય, પછી બહુ લેટ થઈ જાય ઘરના પાછા કહે મમ્મી પાકે ક્યાં પૈસા ક્યાં પૈસા, એટલે જલ્દી ફટાફટ જમીન પછી ભાગીએ ઘરે. તો ફેમિલી હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. જો ઘડિયાળમાં 9:30 વાગી ગયા છે અને હું મોબાઈલ ભૂલાઈ ગયો કે મળી ગયો મળી ગયો તો આના ઠેકાણા જ ન હોય તો બોલો. પેલા એ કે મોબાઈલ ખોવાઈ ગયો, પછી કે નહીં નહીં પસમાં છે કે વાંધો નહીં બરાબર. પછી કાલે વાર પાછા લક્ષ્મી બેન ને એમ કે મારો મોબાઈલ તો ભૂલી ને આવી ગયા. લક્ષ્મી બેન એ ખોટા ખોટા તમારું નામ દે પછી કાલ મને એમ કે ગાલો ભાવ મોબાઈલ લેવા જાય. ચાલો સારું આવીજો ભાઈ, ટાટા. તો ફેમિલી ઘરે પહોંચી ગયા, ઘરે પણ વાગી ગયા છે 10 ફેમિલી અત્યારે. અને હવે છે ને ભાઈ આપણે જે આ બ્લોગ છે એન્ડ કરવાનો છે, કેમ કે હવે બધાને સુઈ જવાનું છે. નક્સ ભાઈ અમારો મોરથી ઉઈ ગયો છો, શું લાગે તો ના થાકી ગયો કે નહીં થોડી થોડી? હા છે ને પેલા આર્યન આવીને થોડી થોડી થાકી ગયો ભાઈ ને, હવે નિંદરમાં પણ આવ્યો તો ઘરે પહોંચતા પોતા ને બે વાર તો ઝોલાઈ લઈ લીધા હતા અહીંયા. બસ બાકી આજના બ્લોગમાં આટલું જ ફેમિલી, અને નવો રોલ લઈને આવું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી. જય દ્વારકાધીશ, બાય બાય.